नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा मान? ओके, आज आप गुजराती में व्याकरण विषे माहिती मेळवीशुं के जेनुं नाम छे संज्ञा। संज्ञा एटले शुं? संज्ञानुं व्याकरणनी भाषामां एने संज्ञा कहेवामां आवे छे, अने आम आपणे नाम तरीके पण ओळखीए छीए। संज्ञा एटले नाम। सौथी पहेला आपणे वात करीए तो विश्वमां कोईपण एवी वस्तु नथी कि जेनुं नाम न होय। આપણે કોઈપણ વસ્તુને ઓળખવા માટે વિશેષ નામ આપવામાં આવ્યું છે કે કોઈપણ વસ્તુને આપણે ઓળખીએ તો એના નામથી આપણે ઓળખતા હોઈએ છીએ, અને આ નામ પણ બધા જ એક જેવા હોતા નથી, આ નામ પણ અલગ અલગ પ્રકારના હોય છે। તો એ રીતે આપણે નામના પ્રકાર પણ આપી શકીએ છીએ, એને આપેલા છે નામના પ્રકાર, અને એના વિશે આપણે માહિતી મેળવવાની છે। જેમ કે આપણે કોઈપણ વસ્તુને પર્વત છે, નદી છે, કોઈ રાજ્ય છે, કોઈ દેશ છે વગેરેને આપણે એના નામથી ઓળખીએ છીએ। તો સૌથી પહેલાં તો સંજ્ઞા એટલે કે નામ એટલે શું, તો એની વ્યાખ્યા આપણે સમજી લઈએ। તો નામ એટલે કોઈપણ વ્યક્તિ, પશુ, પંખી, પદાર્થ, વસ્તુ, ભાવ કે સમૂહ સૂચવતા શબ્દોને સંજ્ઞા કહે છે। કોઈપણ વ્યક્તિ હોય, પશુ હોય, પંખી હોય, અથવા કોઈ ભાવ દર્શાવતા હોય તમે, અથવા તો કોઈ પણ પદાર્થ હોય અને કોઈ સમૂહનું દર્શન કરતા હોય, તો આ બધાને આપણે નામ તરીકે ઓળખીશું, અને નામને આપણે વ્યાકરણની ભાષામાં સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। તો આપણે ઉદાહરણ જોઈએ। રાહુલ વાંચે છે। બીજું ઉદાહરણ જોઈએ। કાગડો ઉડે છે। મધ મીઠું છે। ગંગા નદી છે। આમાં તમે જોઈ શકો છો કે રાહુલ, કાગડો, મધ, ગંગા વગેરે શું છે? નામ છે, અને એને આપણે સૂચવીએ છીએ। જેમ કે રાહુલ છે, કાગડો, રાહુલ એ વ્યક્તિનું નામ છે, કાગડો એ એક પક્ષીનું નામ છે, જેમ કે મધ, મધ એ દ્રવ્ય છે, અને ગંગા, ગંગા એ નદીનું નામ છે। તો તમને ખ્યાલ આવી ગયો કે સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સમૂહ, પશુ, પંક્ષી વગેરેનું નામ, અને નામ એ જ સંજ્ઞા। તો હવે આપણને ખ્યાલ છે કે બધા જ નામો એ એક પ્રકારના હોતા નથી, બધા જ નામો અલગ અલગ પ્રકારના હોય છે, અને અલગ અલગ પ્રકારના નામ હોવાના કારણે એના નામના પ્રકારો પણ અલગ હોય છે। તો આપણે સૌથી પહેલાં જોઈએ નામના પ્રકાર એટલે કે સંજ્ઞાના પ્રકાર। સંજ્ઞાના કુલ પાંચ પ્રકાર છે। નંબર એક, વ્યક્તિવાચક સંજ્ઞા। નંબર ટુ, જાતિવાચક સંજ્ઞા। નંબર થ્રી, સમૂહવાચક સંજ્ઞા। નંબર ફોર, દ્રવ્યવાચક સંજ્ઞા। અને નંબર ફાઇવ, ભાવવાચક સંજ્ઞા। ટોટલ સંજ્ઞાના કેટલા પ્રકાર છે? પાંચ પ્રકાર છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક। આ જે રીતે આપણે અલગ અલગ પ્રકારના નામ છે એને આપણે એક પછી એક જોઈએ, તો સૌથી પહેલાં છે વ્યક્તિવાચક સંજ્ઞા। તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ સમજીએ કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું। સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ ને એના પછી એના વ્યાખ્યા ઉપર જઈએ। તો ઉદાહરણ, મયંક રમે છે। મયંક રમે છે। નંબર ટુ, ભાવનગર દરિયા કિનારે આવેલું છે।
एना पछी छे गांधीजी अहिंसावादी हता। अने नंबर पांच, हिमालय खूबज ऊंचो पर्वत छे। हिमालय खूबज ऊंचो पर्वत छे। हवे तमे अहींया जोई शको छो मयंक, भावनगर, गांधीजी, हिमालय। आ नाम आपड़ा आपड़े उच्चारीए छीए त्यारे आपड़ा मगजमां ए विशिष्ट व्यक्ति ज सामे आवे छे। जेम के आपणे मयंक, तो मयंक नामना छोकरानी ज आपणे वात करीए छीए। भावनगर, तो भावनगर ए जिल्लानी ज आपणे वात करीए छीए। पछी गांधीजी, तो आपणे गांधीजीनी वात, एटले के जे नाम उच्चारता आपणे विशिष्ट व्यक्तिनो ज निर्देश करी शकीए तेने कई संज्ञा कहेवाय? व्यक्तिवाचक संज्ञा कहे छे। तो सौथी पहेला आपणे एनी ઉદાર વ્યાખ્યા લખીએ। જે નામ દ્વારા ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું સૂચન થતું હોય તેને વ્યક્તિવાચક નામ કહે છે। જ્યારે પણ આપણે વ્યક્તિવાચક નામ બોલશો ત્યારે એ વિશિષ્ટ વ્યક્તિ એના સિવાય બીજું કોઈ નહીં હોય ને એ જ વિશિષ્ટ વ્યક્તિને આપણે ઓળખી શકીશું, એટલે કે એને જ સંબોધન કરી શકીશું। એટલે કે જે નામ દ્વારા ચોક્કસ વ્યક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય। તો તમને ખ્યાલ આવી ગયો કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો ચોક્કસ વ્યક્તિ, જે આપણે ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવે છે, એટલે કે ચોક્કસ વ્યક્તિનો જ નિર્દેશ કરતો હોય તેને શું કહે છે? વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। ઓકે, એના પછી નંબર ટુ, જાતિવાચક સંજ્ઞા। એના આપણે ઉદાહરણો જોઈએ। નદી પ્રકૃતિની શોભા છે। પર્વતો ઊંચા હોય છે। મને મારી શાળા ગમે છે। નંબર ફોર, ગેટો આમ તેમ દોડે છે। હવે અહીંયા તમે વ્યક્તિવાચક સંજ્ઞા અને આ જાતિવાચક સંજ્ઞા એ બંને વચ્ચેનો ભેદ સમજી શકો છો। સૌથી પહેલા નદી, પર્વત, શાળા અને ગેટો, આ જ્યારે શબ્દો ત્યાં તમે સાંભળશો એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે આ શબ્દો એ વિશિષ્ટ જાતિનો નિર્દેશ કરે છે। જેમ કે આપણે નદી કહીએ તો નદી એ કોઈ પણ નદી હોઈ શકે છે। આખા વિશ્વમાં જેટલી પણ નદીઓ છે એમાંથી કોઈ પણ એક નદી હોઈ શકે છે, એટલે કે કોઈ વિશિષ્ટ નદીનો ઉલ્લેખ કર્યો નથી અહીંયા। જો એમ કહ્યું હોત કે ગંગા નદી પ્રકૃતિની શોભા છે તો તરત જ ગંગા એ સમજ હતું રહત, હા, વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે વ્યક્તિવાચક નામ બની જાત। પણ અહીંયા તો નદી છે એટલે કે કોઈ પણ નદી, કોઈ વિશિષ્ટ નદીનો ઉલ્લેખ કર્યો નથી। એ જ રીતે પર્વતો ઊંચા હોય છે, અહીંયા પણ પર્વતની વાત આવી, એટલે પર્વત એટલે કોઈ પણ પર્વત હોય, અહીંયા હિમાલયની વાત કરવામાં આવી નથી, કોઈ વિશિષ્ટ પર્વતની પણ વાત કરવામાં આવી નથી, એટલે કે આખા વિશ્વનો કોઈ પણ પર્વત હોઈ શકે। અને મને મારી શાળા ગમે છે, હા, અહીંયા પણ શું છે? શાળા, એટલે કે કોઈ વિશિષ્ટ શાળાનું નામ લીધું નથી અહીંયા। એમ થાય કે મને
एसंट शाला गमे छे, तो एसंट एसंट शुं थई जशे पछी व्यक्तिवाचक नाम थई जशे। पण शाला एटले आखा विश्वनी कोई पण शाला हो, एटले के आखो जाति कोई पण शाळानी आखी जाति दर्शावे एने आपणे शुं कहीशुं, जातिवाचक संज्ञा कहीशुं। एना पछी गेटू आम तेम दोड़े छे, तमे तरत ज गेटू बोलशो एटले तरत ज कई एक गेटू सामे आवशे नहीं, तमे तरत ज एनी कल्पनामां राची जशो के आ रीते आवुं गेटू होय छे, पण एक ज विशिष्ट गेटू तमारी सामे आवशे नहीं। ए रीते आपणे आजूबाजु जोई अने घणा बधा उदाहरणो आपी शकीए छीए, जेम के पाटली छे, टेबल छे, खुर्शी छे, आवा बधा ज जे शब्दों छे, कोई वृक्ष छे, झाड छे, आ बधा ज शब्दों द्वारा तमने ख्याल आवी जशे के ए आखुं सानुं सूचन करे छे, आखी जातिनुं सूचन करे छे, ए कोई व्यक्ति विशेषने सूचन करतुं नथी अथवा तो एक विशिष्ट वस्तुनुं सूचन करतुं नथी, आखा जातिनुं सूचन करे छे, अने एटले ज एने जातिवाचक संज्ञा कहे छे। ख्याल आवी गयो जातिवाचक संज्ञा? व्यक्तिवाचक संज्ञा एटले एक विशिष्ट व्यक्ति કે જેનાથી એનું જ સૂચન થતું હોય, જ્યારે જાતિ એટલે કે એની પૂરી જાતિનું સૂચન થતું હોય, એક વિશિષ્ટ વ્યક્તિ અથવા તો વિશિષ્ટ કંઈ વસ્તુનું સૂચન થતું ન હોય। એના પછીનું આપણે જોઈએ નંબર 3, સમૂહવાચક સંજ્ઞા। સોરી, આ જાતિવાચક સંજ્ઞાની આપણે વ્યાખ્યા લખવાની બાકી છે, લખી દઈએ। જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા, જે શબ્દ જે નામ દ્વારા વ્યક્તિ વસ્તુ કે પદાર્થની આખી જાતિનું સૂચન થતું હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે। જે નામ દ્વારા વ્યક્તિ વસ્તુ કે પદાર્થની આખી જાતિનું સૂચન થતું હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે। એના પછી નંબર 3, સમૂહવાચક સંજ્ઞા। એના ઉદાહરણો જોઈએ, પક્ષીઓનું ટોળું આકાશમાં ઉડતું હતું, નંબર 2, સૈન્ય કૂચ કરવા લાગ્યું, સૈન્ય કૂચ કરવા લાગ્યું, નંબર 3, લશ્કર સરહદનું રક્ષણ કરે છે, લશ્કર સરહદનું રક્ષણ કરે છે, અને નંબર 5, દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું, દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું। અહીંયા તમે સમૂહવાચક સંજ્ઞામાં જોઈ શકો છો, પક્ષીઓનું ટોળું, સૈન્ય, લશ્કર અને ઝુમખું, આ જે મેં અંડરલાઈન શબ્દો કર્યા છે એ તમે જોઈ શકો છો કે એ સમૂહનો ભાવ દર્શાવે છે, એટલે કે એ સમૂહમાં સાથે જોવા મળે છે। અહીંયા તમે શું કહો છો, સૌથી પહેલાં કે પક્ષીઓનું ટોળું આકાશમાં ઉડતું, અહીંયા જાતિવાચક અને સમૂહવાચક આ બંનેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં બિલકુલ। જાતિવાચક સંજ્ઞા એ એક જાતિ વિશેષ જાતિનું દર્શન કરે છે, જ્યારે સમૂહવાચક સંજ્ઞા એ સમૂહનું દર્શન કરે છે, એટલે કે એ ટોળા સ્વરૂપે સમૂહનું દર્શન કરે છે, જેમ કે પક્ષીઓનું ટોળું આકાશમાં ઉડતું હતું। હવે પક્ષીઓ એટલે કે એક પ્રકારના પક્ષી ન હોય, બધા જ પક્ષીઓ અંદર આવી ગયા કે આખા પક્ષીઓનું ટોળું એ આકાશમાં ઉડી રહ્યું હતું, એટલે કે બધા જ પક્ષીઓ ભેગા થઈ અને એક ટોળું બન્યું।
પછી સૈન્ય, સૈન્ય એટલે કંઈ કે એક વિશિષ્ટ સૈન્ય નથી, સૈન્યમાં અલગ અલગ પ્રકારના સૈનિકો હોય, જેમ કે આર્મી, બીએસએફ, પોલીસ વગેરેના ભેગા થઈ અને સૈન્ય ભેગું થાય એટલે કે સૈન્ય કૂચ કરવા લાગ્યું. અહીંયા આપણે એમ કહીએ કે આર્મી, તો આર્મી એ પછી સામે જતું રહેશે જાતિવાચકમાં, કારણ કે આર્મી એ વિશિષ્ટ પ્રકાર જ છે, સૈન્યનો પ્રકાર છે. પણ આપણે જ્યારે સૈન્ય કહીશું ત્યારે સૈન્યમાં માત્ર અને માત્ર એક પ્રકારના સૈનિકો નહીં હોય, અલગ અલગ પોસ્ટ પ્રમાણેના સૈનિકો સૈન્યમાં ભેગા થશે એટલે એ સમજશે સમૂહવાચકમાં. એના પછી લશ્કરનું પણ એવું છે કે લશ્કરમાં પણ અલગ અલગ પ્રકારના બધા જ ભેગા સૈનિકો ભેગા થશે. અને નંબર ફોર, દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું, તો ઝુમખું એમાં પણ દ્રાક્ષો બધી ભેગી થઈ અને એક ઝુમખા સ્વરૂપે રહે છે. અને એના પછી બીજું પણ કહી શકીએ કે સરઘસ નીકળી રહ્યું છે. નંબર પાંચ, સરઘસ નીકળી રહ્યું છે એમાં પણ સમૂહનો ભાવ દર્શાવે છે. સરકસમાં બધા લોકો ભેગા થઈ અને જે રીતે જતા હોય એટલે એમાં એક સમૂહ એટલે કે ટોળા સ્વરૂપે ભેગા થતા હોય છે. એટલે કે સમૂહવાચક અને જાતિવાચક આ બંનેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. જાતિવાચક એ આખી જાતિનો નિર્દેશ કરે છે, જ્યારે સમૂહવાચક સંજ્ઞા એ શું કરે છે, બધાની સમૂહ એટલે કે ટોળા સ્વરૂપે દર્શાવે છે. ટોળું છે, ઝુમખું, સરકસ વગેરે જે ભેગા થતા હોય, જે અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે, તો બધા જ પક્ષીઓ ભેગા થશે. પક્ષીઓના જે બધા જ પક્ષીઓ આવે છે એનું ટોળાની વાત છે, બરાબર ને? અહીંયા એક જ જો પક્ષીની વાત કરીએ તો પક્ષી એકલું એ સમજ જતું રહેશે, પછી તરત જ સમૂહ જાતિવાચકમાં જતું રહેશે. કારણ કે પક્ષી એક જાતિ છે કે જેને પાંખો હોય, જે ઉડી શકતું હોય એને આપણે પંખી કહીએ છીએ. એ જ રીતે આની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. જે નામ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના સમૂહનું સૂચન કરે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે. કે જે નામ દ્વારા વ્યક્તિ, વસ્તુ, પદાર્થના સમૂહનું સૂચન થતું હોય એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. તો અહીંયા આપણે બે સંજ્ઞાઓ બાકી છે, આપણે ત્રણ સંજ્ઞાઓ, વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહ જાતિવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા, આ ત્રણ સંજ્ઞાઓ વિશે માહિતી મેળવી. આના પછીની જે સંજ્ઞાઓ છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશ. થેન્ક યુ વેરી મચ.